સાવલી તાલુકાના લસુંદરા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પાંચસો વીઘાથી વધુ જમીનના ખેડૂતોને કેનાલનું પાણી સિંચાઈ માટે ન મળતા આમ આદમી પાર્ટીના નેતૃત્વ હેઠળ સાવલી મામલતદારને આવેદનપત્ર પાઠવીને કેનાલોમાં પાણી શરૂ કરવાની માંગ કરી હતી સાથે જ જો આગામી સમયમાં અહીંની કેનાલમાં સિંચાઈનું પાણી ચાલુ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ગુજરાત રાજ્યના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સિંચાઈ યોજના રાજ્યના ખેડૂતોને માટે કેટલીક જગ્યાએ વરદાન સાબિત થઈ છે તો કેટલીક જગ્યાએ આજે પણ કેનાલો તો બની છે પરંતુ તેમાં પાણી જ નથી મૂળભૂત ભારત સરકારની યોજના સમગ્ર દેશમાં કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી મેળવી અને ખેતીથી આવક મેળવી ખેડૂતને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાની યોજના હતી ચારે તરફ હરિયાળી ક્રાંતિ આવે તેવી પણ કેન્દ્ર સરકારની યોજના હતી આ મહત્વાકાંક્ષી યોજના માટે સરકાર દ્વારા હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટો વખતો વખત ફાળવીને ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને પૂર્ણ કરવામાં આવી છે પરંતુ સાવલી તાલુકાના કેટલાક ગામની સીમમાંથી પસાર થતી અનેક કેનાલો ખેડૂતો માટે શોભાના ગાંઠિયા સમાન બની છે સિંચાઈ અને કેનાલના પાણીથી ખેડૂત પોતે આત્મનિર્ભર અને સમૃદ્ધ બનશે એ આશાએ ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સરકારને કેનાલના નિર્માણ માટે સંપાદિત કરી દીધી હતી અને પોતાના ખેતરોના વચ્ચેથી કેનાલને પસાર પણ થવા દીધી હતી પરંતુ યોગ્ય આયોજન અને લેવલિંગના અભાવને કારણે સરદાર યોજનાની મૂળ ભાવના કોરાણે મુકાઈ ગઈ છે ત્યારે ખેડૂતો સમૃદ્ધ બનવાને બદલે કેનાલથી રતિભર પણ ફાયદો ન મળતા ખેતી માટે અન્ય સિંચાઈના વિકલ્પો શોધી રહ્યા છે ખેડૂતોએ પોતાની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને કેનાલના સિંચાઈના પાણીનો કોઈ જ લાભ પણ મળ્યો નથી ત્યારે સાવલી આમ આદમી પાર્ટી દ્વારા આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નને વાચા આપીને સાવલી મામલતદાર જેપી ઝાલાને આવેદનપત્ર પાઠવી યોગ્ય ન્યાયની માંગણી કરી હતી અને જો યોગ્ય નિર્ણય નહીં કરાય તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી સાવલી તાલુકાના લસુંદરા ગામે માઇનોર કેનાલ નંબર એક એની અંદર આજે વીસ વર્ષથી બિલકુલ નહીં અંદર પાણી આવ્યું નથી અને અમે બધા ખેડૂતો તે પાણીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને એના માટે અમારો ઊભો પાક બધો બગડી રહ્યો છે જે બાબતે અમે મામલતદાર સિંહને આવેદનપત્ર આ બાબતે આપેલું છે અને જો આ આવેદન પત્ર આપ્યા પછી પણ કોઈ પણ જાતનો જો નિકાલ નહીં થાય તો અમે આમ આદમી પાર્ટી તરફથી ગાંધીજીદા માર્ગે આંદોલન કરીશું પઠાણ લાઈવ ગુજરાત ન્યૂઝ સાવલી